ગુડ મોર્નિંગ મારા દાના બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે તો તમે બધા બહુ જ ખુશ લાગો છો, હા ને? ઓકે, સમજી ગઈ. એટલે મેથમાં સમ્સ કાઉન્ટ કરવાની મજા આવે છે. ઓકે, સારું. ચલો, કોણ કહેશો કે આપણે આના આગળના ટોપિકમાં શું શીખ્યા? હા, બરાબર. શું? તો કે મીટર એન્ડ સેન્ટીમીટર આપેલું હોય એને સેમીમાં કન્વર્ટ કર્યો. વેરી ગુડ. ત્યારબાદ બીજું શું શીખ્યા? રાઈટ, સેન્ટીમીટરમાં આપેલું હોય એને મીટર એન્ડ સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યો. સરસ. આજે શું શીખશું આપણે? જુઓ, કિલોમીટર એન્ડ મીટર ને મીટરમાં કન્વર્ટ કરવાનું છે. શું? કિલોમીટર એન્ડ મીટર બંને આપેલા છે, એને શેમાં કન્વર્ટ કરવાનું છે? મીટરમાં કન્વર્ટ કરવાનું છે. જુઓ, ફર્સ્ટ સમ્સ 7 કિલોમીટર એન્ડ 450 મીટર. શું છે? 7 કિલોમીટર, 450 મીટર. જુઓ, હવે આ શું છે? જુઓ, કેટલા છે? 7 કિલોમીટર. તો 7 કિલોમીટરને આપણે શેમાં ફેરવવાના છે? મીટરમાં કન્વર્ટ કરવાના છે. તો 7 કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરશું ફ્રેન્ડ્સ? પહેલા તો તમને લોકોને બધાને ખબર જ છે કે 1 કિલોમીટર એટલે કે 1000 મીટર, બરાબર ને? તો એને આપણે બ્રેકેટમાં લખીશું, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. હવે જુઓ, આ 7 કિલોમીટર છે. 7 કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરવા માટે શેને આપણે મલ્ટિપ્લિકેશન કરશું? 1000 મળે. તો 7 × 1000 પ્લસ 450, તો મીટરમાં જ આપેલા છે એટલે પ્લસ 450 મીટર. હવે જુઓ, 7 × 1 = 7, કેટલા? 0 = 30. તો 7 × 1000 = 7000 પ્લસ કેટલા છે? 450 મીટર. હવે જુઓ, આ બે વચ્ચે શેનું સિમ્બોલ છે? એડિશન. તો આપણે શું કરશું અહીંયા? એડિશન કોનું? તો 7000 પ્લસ 450. જુઓ, 0 + 0, અહીંયા શું આવશે? 0 + 5 = 5, 0 + 4 = 4, અને 7 × 7. તો શું જવાબ આવ્યો? 7450 શું આવશે? મીટર. તો અહીંયા લખો, 7450 શું આવ્યું? મીટર. એન્ડ બોક્સ બનાવો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, 7 કિલોમીટર, 450 મીટર ને મીટરમાં કન્વર્ટ કરતા આન્સર આવશે 7450 મીટર. હવે જુઓ નેક્સ્ટ, 56 કિલોમીટર 8 મીટર, કેટલા છે? 56 કિલોમીટર, અને અહીંયા 8 મીટર, તો અહીંયા તો મીટરમાં જ છે. તો શેને કન્વર્ટ કરશું? 56 કિલોમીટરને તેમાં કરશું? મીટરમાં કન્વર્ટ. તો પહેલા અહીંયા લખીશું, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. બ્રેકેટમાં લખો. જુઓ, 56 કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરવા માટે શેના વડે મલ્ટિપ્લિકેશન કરશો? રાઈટ, 1000 વડે. તો અહીંયા લખો, 56 × 1000 પ્લસ કેટલા છે? 8 મીટર. તો અહીંયા લખશું 8 મીટર. હવે જુઓ, 56 × 1000, તો 56 × 1 = 56, કેટલા? 0 છે? 3 0, એટલે કે 56 × 1000 = 56000 બરાબર પ્લસ 8 મીટર. હવે જુઓ, આ બે વચ્ચે શેનું સિમ્બોલ છે? હા,
प्लस नो, तो आ बे नो शू करशु आपणे प्लस करशु। અહીંયા લખીએ 56,000, કેટલા પ્લસ કરવાના 8, અહીંયા લખશું પ્લસ, જુઓ 0 + 8 અહીંયા શું આવશે 8, 0 ના 0, 0 ના 0, 6 ના 6 એન્ડ 5 ના 5, તો આપણો આન્સર આવ્યો 56,008। શું આવ્યું? મીટર। તો અહીંયા લખશું 56,008 મીટર। બોક્સ બનાવો, જુઓ એટલે 56 કિલોમીટર 8 મીટરને મીટરમાં કન્વર્ટ કરતા આપણો આન્સર આવશે 56,008 મીટર। વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા કિલોમીટરને મીટરમાં ફેરવા એન્ડ મીટરને કિલોમીટરમાં, પણ એ સમ્સ કેવા હતા? સાદા હતા, એન્ડ આમાં શું છે? કિલોમીટર એન્ડ મીટર બંને કમ્બાઈન્ડ એક સાથે આપેલા છે, એને આપણે શેમાં ફેરવીશું? મીટરમાં ફેરવું। ફ્રેન્ડ્સ, તમને બધાને સમજ પડી જ ગઈ છે, હે ને? ઓકે, તો જુઓ હવે નેક્સ્ટ। જુઓ ફ્રેન્ડ્સ, શું છે? મીટરને કિલોમીટર એન્ડ મીટરમાં કન્વર્ટ કરવાનું છે, એટલે કે મીટરમાં આપેલું છે એને શેમાં કન્વર્ટ કરવાનું છે? કિલોમીટર એન્ડ મીટરમાં। જુઓ ફર્સ્ટ સમ્સ 3,465 મીટર, જુઓ એટલે કે પહેલા તો મને એ કહો કે 1,000 મીટર બરાબર કેટલા કિલોમીટર, કેટલા થશે? 1,000 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? હા, 1 કિલોમીટર। તો અહીંયા લખીએ 1,000 મીટર બરાબર 1 કિલોમીટર। હવે જુઓ અહીંયા પહેલા તો દરેક ડિજિટ મીટરમાં આપેલા છે, તો 3,465 મીટર આપણી રકમ આખી મીટરમાં છે, એને કિલોમીટર અને મીટરમાં છૂટા પડવાના છે, બરાબર છે? કિલોમીટર અને મીટરમાં કન્વર્ટ કરવાના છે, તો પહેલા અહીંયા આપણે આ રકમને છૂટી પાડીએ। તો જુઓ 3,000 + 465 મીટર। હવે તમને બધાને ધ્યાન હશે કે મીટરમાંથી કિલોમીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે 1,000 વડે શું કરીએ છીએ? રાઈટ, ડિવાઈડ બાય। તો અહીંયા લખશું 3,000 / 1,000 + 465 મીટર। હવે જુઓ કેટલા છે? 3,000 છે, 3,000 / 1,000, આ 0, આ 0 જશે, આ 0 જશે, આ 0, આ 0, રહ્યા કેટલા? 3, તો અહીંયા આવશે 3 કિલોમીટર + 465 મીટર। તો આપણો આન્સર આવ્યો 3 કિલોમીટર 465 મીટર। જુઓ આપણે 3,465 મીટરને કિલોમીટર અને મીટરમાં કન્વર્ટ કરતા આપણો આન્સર આવશે 3 કિલોમીટર 465 મીટર। હવે જુઓ સેકન્ડ નંબર 29,805 મીટર, શું છે? 29,805 મીટર, પહેલા તો અહીંયા આપણે બ્રેકેટમાં લખીએ 1,000 મીટર બરાબર 1 કિલોમીટર, અને આને છૂટા પાડીએ, તો 29,000 છે, તો 29,805 મીટર। હવે શું કરશો? હા, શું કરશો? 1,000 વડે ડિવાઈડ બાય કરશો, તો 29,000 / 1,000 + કેટલા છે?
805 મીટર. જુઓ શું છે, સેનો સિમ્બોલ છે ડિવાઈડ બાય, તો અહીં સમ કાઉન્ટ કરશે કેટલા, 29,000 ડિવાઈડ બાય 1,000. જુઓ આ ઝીરો જશે, આ ઝીરો, એટલે કે ઉપર નીચેના સેમ ત્રણ ઝીરો જાય, ઉડી જાય. તો રહ્યા કેટલા, 29 કિલોમીટર પ્લસ 805 મીટર. તો આન્સર આવશે 29 કિલોમીટર 805 મીટર. જુઓ બ્રેકેટ બનાવો ફ્રેન્ડ્સ, આ થયો આપણો આન્સર, એટલે કે 29,805 મીટર ને કિલોમીટર અને મીટરમાં કન્વર્ટ કરતા આન્સર આવશે 29 કિલોમીટર 805 મીટર. તો ફ્રેન્ડ્સ હવે આપણે ફરી પાછા મળીશું એક સરસ મજાના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર.